જે વિકલનના આપણે સિમ્પલ સોલ્વર દાખલા શીખ્યા એમાં આમાંનો એક પણ નિયમ આપણે હજી સુધી એપ્લાય કરીએ એવો દાખલો આપણે નથી શીખ્યા. બરાબર, પણ હવે વિકલન માટેના અલગ અલગ સિચ્યુએશન પ્રમાણેના અલગ અલગ નિયમો છે. એમાં મુખ્ય ચાર નિયમો છે. એ ચારે ચાર નિયમોને આજે આપણે સમજવાના છે અને એ નિયમોને આગળ આના પછીના બધા જેટલા બી દાખલા લઈશું એને ફોલો કરતા તમને સૌ જોવા મળશે. તો એમાં સૌથી પહેલો નિયમ જે છે એને સમજીએ છે કે તમને અહીંયા આ રીતે તમને જે રકમ આપી છે કે y is equal to u plus v plus or minus v situation, એટલે કે તમને પહેલા તો u અને v શું હોય છે, જો દરેકની અંદર તમને રકમ y એટલે રકમ એ આપણે જાણીએ છે, પણ તમે જો દરેકની અંદર તમને રકમ y કરીને જે આપી છે એમાં પરિસ્થિતિ u અને v થી દર્શાવી છે. બરાબર છે, તો આ u અને v હોય છે શું એની પહેલા અહીંયા વાત કરી, અહીંયા સમજીએ. ફોર એક્ઝામ્પલ કે તમને આવી રીતે એક રકમ આપી છે, કારણ કે જ્યાં સુધી તમને u અને v શું હોય છે એ નહીં સમજો ને ત્યાં સુધી આ નિયમ સમજવાનો કોઈ મતલબ નથી રહેતો. તો u અને v શું હોય છે, તો u શું હોય છે, તો y is equal to માનો કે તમને આપેલું છે કે x plus 2, બરાબર છે, અને તમને બીજી એક રકમ તમને બ્રેકેટમાં ચલો પ્લસ કરીને બતાવું છું, પ્લસ કરીને તમને બ્રેકેટમાં આપી છે કે x plus 8, એક ઉદાહરણ તરીકે લઈએ છે. તો તમે આ જે રકમ જે લખી છે એ રકમની અંદર તમે ધ્યાનથી જોશો તો આ તમને આ જે નિયમ જે છે એ નિયમને રિલેટેડ એક એક્ઝામ્પલ લીધું છે, એમાં બી પ્લસ ઓર માઇનસ લખ્યું છે ને, એટલે સરવાળાનો નિયમ હોય તો બી એ જ લાગુ થાય. અને માનો કે અહીંયા પ્લસની જગ્યાએ બે બ્રેકેટની વચ્ચે પ્લસની જગ્યાએ માનો કે તમને માઇનસ આપ્યું હોય તો બી એ જ નિયમ લાગુ થાય. બરાબર છે, એટલે કે સરવાળો અને બાદબાકીનો નિયમ છે. આ નિયમ જે છે એને શું કહેવાય, તો કે સરવાળા બાદબાકીનો નિયમ. તો સરવાળા બાદબાકીનો નિયમ જે છે, તો હવે એમાં યુ અને વી ની આપણે ચર્ચા કરતા હતા, તો આ જે પહેલું બ્રેકેટ જે છે ને એને એ લોકો યુ તરીકે ગેસ કરીને બતાવે છે, અને આ જે બીજું બ્રેકેટ જે છે એને એ લોકો વી કરીને ગેસ કરીને બતાવે છે કે આ વી છે. અને તમે જો કે વચ્ચે શું કરવાનું કીધું છે પ્લસ, તો તમે જો યુ પ્લસ વી, અહીં દેખાય યુ પ્લસ વી, એટલે કે એ લોકો યુ અને વી કોના સંદર્ભમાં લે છે, તો કે યુ અને વી એ તમને આવી રીતે જે બ્રેકેટ આપ્યા હોય ત્યાં અલગ અલગ એને એ લોકો ગેસ કરીને તમને કહે છે કે પહેલું બ્રેકેટ જે છે એ તમારું યુ છે અને બીજું બ્રેકેટ જે છે એ વી છે, એવી રીતે ગેસ કરાવડાવે છે. તો તમને યુ અને વી દરેક સિચ્યુએશનમાં શું છે, તો બીજું એક આને રિલેટેડ એને જ ઉદાહરણ તમને બનાવી બતાવ કે માનો કે તમને આ વખતે આવી રીતે આપ્યું છે કે પહેલું બ્રેકેટ અને બીજા બ્રેકેટમાં ચલો થોડું ચેન્જ કરીએ x + 5, તો આ જે છે આને રિલેટેડ ઉદાહરણ થયું. અને એ શેનું ઉદાહરણ થયું, તો કે એ ગુણાકારનો નિયમ છે. આ જે નિયમ છે કયો નિયમ છે, ગુણાકારનો નિયમ. તમે જો બેની વચ્ચે યુ અને વી બેની વચ્ચે ખાલી ડોટ કરેલો છે, ડોટનો મતલબ શું થાય, ગુણાકાર. તો તમે અહીંયા ગાડી શું કહેવા માંગે છે કે યુ એ કોઈક રકમ છે, ઇવન વી એ પણ કોઈક રકમ અથવા બ્રેકેટ છે, અને એ બેનો શું છે, ગુણાકાર. તો તમે જો અહીંયા ગાડી ગુણાકાર તમને આપેલો છે, વાય એટલે આપણી રકમ, આ જે છે એને લોકો યુ કહેવા માંગે છે, આ જે છે એને વી કહેવા માંગે છે, આખા બ્રેકેટને ગેસ કરે છે એમ સમજી લો, અને બેની વચ્ચે શું છે, ગુણાકાર. તો આ તમારા ગુણાકારનો નિયમ બતાવે છે. યુ અને વી શું છે, તો એ આખો એક બ્રેકેટ છે જેને યુ ગેસ કરીને બોલી રહ્યા છે એમ સમજવાનું છે. અહીંયા ભાગાકાર માટે આ જે યુ અપોન વી લખ્યું છે, વોટ ધેટ મીન્સ, શું છે નિયમ, તો એને કહેવાય ભાગાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, વી કલરનો ભાગાકારનો નિયમ. તો એને આપણે ભાગાકાર તરીકે માં એક ઉદાહરણ તરીકે તમને બતાવ્યું કે y is equal to તમને માનો કે x + 2 આપ્યું છે અને છેદમાં આપ્યું છે x + 5, આવી રીતે તમને રકમ આપી છે. તો તમે જુઓ કે ઉપરની ઉપર એક રકમ છે, નીચે એક રકમ છે, તો મતલબ એમ કહેવા માંગે છે કે આ જે ઉપરની રકમ છે એને u તરીકે દર્શાવે છે, આ નીચેની જે રકમ જે છે એને v તરીકે ગેસ કરીને દર્શાવે છે. તો એ તમને ભાગાકારનો નિયમ કહી રહ્યા છે. જ્યારે બી મને દાખલો આપશે ને ત્યારે હું પોતે ગેસ જ કરીશ. માની લો કે તમને આ જ દાખલો આપ્યો છે, આપણને રકમ જ આપી છે ને કીધું છે કે v કલન કરો, તો હું દાખલાની શરૂઆત કઈ રીતે કરીશ ખબર છે, કે આને હું u ગેસ કરીશ અને આ નીચે વાળાને હું v ગેસ કરીશ, એટલે ફાઇનલી તો મારું શું બની ગયું, એ નિયમ લાગી ગયો, હું ગેસ કરીશ. બરાબર છે, તો u અને v શું હોય તો સમજી ગયા. તો સાંકળનો નિયમ જે છે એને ડ્યુરિંગ ધ સમ સમજીશું તો વધારે ખબર પડશે, એટલે એના વિશે અત્યારે ચર્ચા નથી કરતો. બરાબર, અત્યારે આપણે સૌથી પહેલા તો ભાગાકારનો નિયમ સમજીએ છીએ. તો ભાગાકારના નિયમને સમજીશું ને એને જ રિલેટેડ સમ લઈશું, એટલે ફોકસ કમ્પ્લીટ અહીંયા રાખજો. સૌથી પહેલા ભાગાકારના ખાલી નિયમને સમજીએ છીએ, પછી રકમ લઈએ છીએ.
તો તમને ભાગાકારના નિયમની અંદર તમે જોશો કે યુ અપોન વી કન્ડિશનમાં તમને દાખલો આપ્યો હશે, એટલે કે એક પદાવલી ઉપર હશે એક પદાવલી નીચે હશે. તો કરવાનું શું છે? તો સૌથી પહેલા તો તમારે એટલું જોવાનું છે કે વિરોધી વિકલનનો ગુણાકાર કરવાનો છે, વિરોધી સંખ્યા અને વિરોધી વિકલનનો ગુણાકાર કરવાનો છે. તો કઈ રીતે? તો તમે અહીંયા ધ્યાનથી જુઓ કે અહીંયા સંખ્યા તમે વી લખી છે, એટલે હું જ્યારે વિરોધી બોલું તમારે એવું સમજવાનું કે બે મેમ્બર છે વી, તો એનો વિરોધી સમજવાનો તમારે યુ, અને જ્યારે હું યુ ની ચર્ચા કરું તો એનો વિરોધી સમજવાનો તમારે વી સમજવાનો. તો તમે જુઓ કે વિરોધી સંખ્યા અને વિરોધી વિકલન હું લઈ રહ્યો છું. તો તમે જુઓ આ આ સંખ્યા એની વિરોધી સંખ્યા, અને આનો વી નું વિકલન જે હોય ને, તમે વી જે કઈ બેનું વિકલન હોય એને ડીવી અપોન ડીએક્સ બોલવાનું, અને જે યુ હોય ને એના વિકલન ને ડીયુ અપોન ડીએક્સ બોલવાનું. બરાબર? તો તમે જુઓ કે વિરોધી સંખ્યા અને વિરોધી વિકલન નો ગુણાકાર થઈ રહ્યો છે. જરા બોર્ડ પર નજર મારો, વી ની સાથે વિરોધી સંખ્યા એટલે કે યુ ના વિકલન નો ગુણાકાર થઈ રહ્યો છે. તો વી ની સાથે, જો મેં અહીંયા કરી બતાવ્યું તમને, વી ની સાથે આ વિરોધી સંખ્યા એના વિકલન નો ગુણાકાર થઈ રહ્યો છે, એટલે કે વી ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. બરાબર? અને આગળ પછી વચ્ચે માઇનસ છે, એ તમારે યાદ રાખવાનું છે કે ભાગાકાર નો મતલબ માઇનસ થાય, એમ યાદ રાખવાનું. ગુણાકાર નો મતલબ પ્લસ થાય અને ભાગાકાર નો મતલબ માઇનસ થાય, એવું યાદ રાખવાનું છે. હવે તમે જુઓ આગળ વધીએ, વચ્ચે ભાગાકાર હોવાથી મેં માઇનસ કરી દીધું, હવે પાછું જુઓ કે યુ જે છે, એટલે કે યુ એનું એની વિરોધી સંખ્યાના વિકલન જોડે ગુણાકાર, એટલે કે યુ ની વિરોધી સંખ્યા શું છે? તો કે વી અને એનું આ વિકલન, એટલે કે યુ નો ગુણાકાર એની વિરોધી સંખ્યાના વિકલન જોડે, એટલે કે આનો ગુણાકાર કરવાનો છે. તો બોર્ડ પર નજર મારો, એ જ લખ્યું છે કે યુ નો એની વિરોધી સંખ્યાનું વિકલન એટલે કે ડીવી બાય ડીએક્સ જોડે ગુણાકાર છે. બરાબર છે? અને છેદમાં અપોનમાં તમારે શું કરવાનું છે? વી સ્ક્વેર. તો આ ખૂબ આપણે સમજ્યા કે સૂત્ર એક વખત તમે ન ગોખ્યું હોય ને, તમે માનો કે ગોખવા પ્રયત્ન કર્યો અને ગોખાયું નથી, તો ગોખવાની જરૂરત બી નથી, એને સમજવાનું છે. શું સમજવાનું છે? તો જે તે સંખ્યાનો ગુણાકાર એની વિરોધી સંખ્યાના વિકલન જોડે કરવાનો છે, અને પછી વચ્ચે મૂકી દેવાનું છે માઇનસ. આટલું સિમ્પલ છે. હવે પહેલા તો ચલો હવે અહીંયા ધ્યાન આપો, પેજ નંબર 175 ઉદાહરણ 10, અને y ઇક્વલ ટુ કરીને રકમ આપી છે 2x + 3 અને છેદમાં છે 3x - 2, એવું હોય તો તમે dy / dx એટલે કે વિકલન મેળવો. હવે સૌથી પહેલા તો આટલું જોતા મને એવું કઈ રીતે ખબર પડી કે હું આમાં ભાગાકારનો નિયમ એપ્લાય કરીશ? કારણ કે આપણી પાસે ચાર નિયમ છે, ભાગાકારનો, ગુણાકારનો, સરવાળા બાદબાકીનો અને સાંકળનો નિયમ. તો ચાર નિયમમાં જો ભાગાકારનો નિયમ જ કેમ એપ્લાય કરીશ? તો રકમને જોતા જ ખબર પડે છે કે એક વિગત ઉપર છે, એક વિગત નીચે છે, એટલે અહીંયા ગાડી આપણે આ રીતે દર્શાવીશું કે 2x + 3 / 3x - 2. તો અહીંયા આપણે u ધારીશું, અહીંયા v ધારીશું અને આગળ લખીશું y. તો તમે જુઓ કે તમે 2x + 3 ને અહીંયા ધારતા એવો શબ્દ તમે લખી શકો. એનો મતલબ એવો થયો કે તમે એક સંખ્યા ઉપર છે, એક સંખ્યા નીચે છે, ઉપરની સંખ્યાને તમે u ધારી છે અને નીચેની સંખ્યાને તમે શું ધારી છે? v ધારી લીધી છે. તો તમે અહીંયા ગાડી હવે દર્શાવી શકશો કે y is equal to u / v ભાગાકારનો નિયમ. બરાબર છે? તો તમે અહીંયા ભાગાકારનો નિયમ તમે લગાવવાના છો. પણ હવે આપણે જાણીએ છીએ કે ક્યારે બી ભાગાકારનો નિયમ લગાવવો હોય ને, તો પેલી ચાર વસ્તુ જોઈએ. કઈ ચાર વસ્તુ જોઈએ તમારે? તો કે v જોઈએ, dv / dx જોઈએ, u જોઈએ અને du / dx જોઈએ. તો પહેલા તો તમે અહીંયાથી એને મેળવતા જાઓ. તો તમે જો જે ખબર છે તો લખતા જઈએ આ ચારે વસ્તુ. તો તમે જુઓ કે u કેટલો છે, તો કે u જે છે એની કિંમત છે 2x + 3. તો ફિલ અપ કરી દઉં છું, એ તો સાવ સિમ્પલ, u ની કિંમત છે 2x + 3 સીધી લીધી. v જે છે એ v ની કિંમત કેટલી છે, તો v ની કિંમત શું છે, તો કે 3x - 2, તો એ બી ભરી દઉં છું 3x - 2. બરાબર? બે કિંમત, ચારમાંથી બે કિંમત તો એમને જ આપેલી છે, બીજી બે કિંમત જે છે આપણે વિકલન કરીને લાવીએ. તો જો આનું વિકલન કરીએ છે કે 3x - 2 જે છે એનું વિકલન કરીએ, એટલે અહીંયા 1 ઘાત છે, તો 3 એના ગુણ્યા 1, મેથડ તો બતાવીશું જ આપણે, 3 ગુણ્યા 1 x ની 1 - 1 ઘાત અને - 0, સંખ્યાનું વિકલન 0. 3 એકા 3, x ની કેટલી ઘાત થશે, તો કે 0 ઘાત. પેલો - 0 જે છે એ લખવાની જરૂર નથી, કોઈની પણ 0 ઘાત હોય તો આપણે 1 સમજીએ છીએ, એટલે કે 3 ગુણ્યા 1 જવાબ આવશે 3.
તો તમે જુઓ કે તમને એનું બી કલનનો જવાબ મળે છે 3. નીચે વાત કરીએ, આનો એક કલનની વાત કરીએ, આ જે સંખ્યા છે એના બી કલનની વાત કરીએ, તો અહીંયા ગણી સૌથી પહેલા તો કશું નથી, એક ઘાત સમજીએ, બી કલન સ્ટાર્ટ કરીએ. 2 ગુણ્યા 1 x ની 1 માઈનસ 1 ઘાત અને બધા સંખ્યાનું વિકલન સુધી હશે 0. તો હવે એને આગળ વધારીએ, જવાબ શું હશે? 2 એકા 2 x ની 0 ઘાત વત્તા 0 લખવાની જરૂર નથી, કોઈની પણ 0 ઘાત હોય તો એનો મતલબ શું થાય? 1. એટલે 2 ગુણ્યા 1, જવાબ આવશે 2. 2 એકા 2. તો તમે જુઓ કે તમારી પાસે હવે ચારે જવાબ હાજર છે. જવાબ નંબર 1 આર્યો, જવાબ નંબર 2 આર્યો, જવાબ નંબર તમારો 3 અને આર્યો જવાબ નંબર 4. તમે જો ચારે જવાબ જે આપણે જોઈએ છે ને, 1 2 3 અને 4, ચારે જવાબ આપણી પાસે હાજર છે. એને હવે હું આની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીશ અને પછી એને આગળ વધારીશું. ચલો તો અહીંયા ગાડી તમારે આ સ્ટેપ પતે ને પછી પેલું લખવાનું છે, તમે આના પછી એ લખી નાખજો, મેં થોડી જગ્યા રાખી. અહીંયા હવે ફિલઅપ કરીએ છે. dy / dx = v કેટલું છે ત્યાંથી જોઈને લખવાનું. v કેટલું છે તો કે 3x - 2 છે. પછી du / dx અહીંથી જવાબ પડી જ જશે. du dx કેટલું છે એનો જવાબ કેટલો છે? 2. બરાબર ને? તો du / dx નો જવાબ છે 2. પછી માઇનસ, આ માઇનસ. u કેટલો છે તો આ રહ્યો, બધું અહીંયા લખેલું છે. u કેટલો છે તો કે 2x + 3 છે. તો u લખી નાખો છું 2x + 3 છે. તમારે બધું બ્રેકેટમાં મૂકતા જવું ને, મૂકતા જાય, કારણ કે બધાને છે ગુણાકારનો સંબંધ છે. અને dv / dx કેટલો છે તો આ રહ્યો, dv / dx જેનો જવાબ કેટલો આવે છે? 3 છે. અહીં મૂકી દો 3. અને અપોન v સ્ક્વેર, તો v સ્ક્વેર, તો v કેટલો છે? 3x - 2 છે. અને એનો તમારે શું લખવાનું છે? સ્ક્વેર. તો બધું જ આપણે ગોઠવી દીધું, જે જે કિંમતો, ચારે કિંમતો હતી એ ચારે કિંમતો ઉપર ગોઠવાઈ ગઈ, v સ્ક્વેર હતો એ v સ્ક્વેર નીચે ગોઠવી દીધું. બરાબર, બધું ગોઠવણી ખબર પડી ગઈ તમારી. બસ હવે આને સોલ્વ કરીશું, એટલે સોલ્વ કરીશું સીધો જ અહીં ઉભો રહેશે, જવાબ આવી જશે. અહીંથી આગળ વધારીએ છીએ. તો જો dy / dx = આ બે જે છે ને, આ બે એનો ગુણાકાર બંને જોડે જે એમ સમજવાનું. તો શું થશે ગુણાકાર? તો 3 દુની 6x - 2 દુની 4. ચલો એ જ રીતે અહીંયા ગુણાકાર કરીશું આ બંનેની જોડે. બરાબર છે? તો અહીં તમે વચ્ચે માઇનસ છે બાજુ, એટલે માઇનસ રાખું છું. અને એને એમ કરીને હાલ પૂરતું બ્રેકેટ રાખીએ છીએ, એટલે કન્ફ્યુઝન ના થાય, મોટો બ્રેકેટ રાખીએ છીએ. ચલો શું થશે અહીંયા? 3 દુની 6x વત્તા 3 તરીને 9, આવું થશે. અને છેદમાં શું છે પાછું? તે તો પડ્યું જ છે 3x - 2 અને એનો સ્ક્વેર, એ પછી પડ્યું જ છે. આ મોટા બ્રેકેટમાં આટલી જે વિગત જે છે એને મેં મોટા બ્રેકેટમાં મૂકી, એ એટલા માટે મોટા બ્રેકેટમાં મૂકી છે કારણ કે હજી આ વચ્ચે જે માઇનસ છે ને એને કારણે પાછળવાળાની નિશાની બદલાશે. સમજ્યા? આ માઇનસ જે છે એ આ પાછળ જે છે એ બધાની નિશાની બદલશે, એટલા માટે મેં બ્રેકેટ રાખ્યો છે. અને હવે અહીંથી આપણે આગળ વધીએ છીએ. ચલો અહીંથી સ્ટેપ અહીંયા આગળ લખું છું. તો dy / dx = હવે બ્રેકેટ ઓપન કરું છું, આગળનો બ્રેકેટ એઝ ઇટ ઇઝ રહેશે, આ માઇનસ છે, પાછળની નિશાની બદલાઈ જશે. એટલે કે આ રીતે થશે કે 6x - 4, આગળનું એઝ ઇટ ઇઝ રહ્યું છે, માઇનસ, બ્રેકેટ ઓપન કરીએ તો પ્લસ વાળું સ્ટેપ જે છે માઇનસમાં કન્વર્ટ થઈ જાય, એટલે કે માઇનસ 6x અને આ પ્લસ 9 જે છે ને એ સેમાં કન્વર્ટ થઈ જાય, માઇનસ 9 માં કન્વર્ટ થઈ જાય. અને ડિવાઈડમાં શું છે તો કે 3x - 2 અને એનો સ્ક્વેર. આનો સ્ક્વેર કરવા બેસવાની જરૂર નથી, એમને એમ જ ચાલતો આવવા દેવાનો, એનો સ્ક્વેર નથી કરવો, ભલે પડી ગયું. અને હવે એને સોલ્વ કરો તમે, તો dy / dx = આ પ્લસ 6x - 6x કટ થઈ ગયા, એટલે કે 0 થઈ ગયા. માઇનસ 4 અને માઇનસ 9 એનો જવાબ શું આવે ખબર છે તમને? માઇનસ 13. 9 અને 4 13 અને માઇનસ 13. અને નીચે જે 3x - 2 અને એનો સ્ક્વેર, તો આ જે તમારો આવ્યો એ જ તમારો બી કલરનો શું આવી ગયો? આન્સર આવી ગયો. સૌથી પહેલા તો તમને રકમની અંદર ઉદાહરણ 12 એની અંદર આપ્યું શું છે? y = 2x² + 3x + 4 અને એના છેદમાં x² + 5 અને એનું તમે બી કલર એટલે કે dy / dx મેળવો. સૌથી પહેલા તો ચાર નિયમ, સાંકળનો નિયમ, ગુણાકારનો નિયમ, સરવાળા બાદબાકીનો નિયમ અને ભાગાકારનો નિયમ, એમાંથી ભાગાકારનો નિયમ લાગશે. મને એવું કઈ દેખાવ પડી તો ઉપર નીચે લખ્યું છે, u / v ફોર્મમાં લખ્યું છે, એટલા માટે ભાગાકારનો નિયમ લાગશે. અહીંયા આગળ આપણે લખીએ છીએ કે y =
2x² + 3x + 4 અને એના છેદમાં x² + 5 અને એના = u / v ધારતા. પહેલા તો આ રીતે મેન્શન કરી દીધું, બરાબર છે? અને એટલા માટે એ ક્લેરિફાઈ થઈ ગયું કે y = u / v એટલે કે તમારો ભાગાકારનો નિયમ અહીંયા લાગવાનો છે. એ તો બધા ક્લેરિફાઈ થઈ ગયું. હવે ભાગાકારના નિયમ પર જતા રહીએ. પહેલા તો ભાગાકારનો નિયમ જે છે અહીંયા તમને જરા લખી આપું કે ભાગાકારનો નિયમ શું છે. તો નિયમ મેં તમને સમજાવેલું કે વિરોધી સંખ્યા અને વિરોધી વિકલનનો ગુણાકાર એટલે કે u નો ગુણાકાર જો મેં ઘૂસી નાખ્યો છે, હવે તમારે રીમેમ્બર થાય એટલા માટે મોકો બી મળશે. u થી v થી સ્ટાર્ટ કરવાનું છે. તમારે વિકલન ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? v થી. એટલે કે પહેલા v લખીશું, પછી એની વિરોધી સંખ્યાનો ગુણાકાર એટલે કે u, એની વિરોધી સંખ્યા u અને એના વિકલનનો ગુણાકાર એટલે કે du / dx, બરાબર? પછી વચ્ચે મૂકીશું માઇનસ. હવે v હતો, હવે અહીંયા લખીશું u, એની વિરોધી સંખ્યાના વિકલન, એની વિરોધી સંખ્યા જે v અને એનું વિકલન એટલે કે dv / dx નો ગુણાકાર અને છેદમાં તમારે શું મૂકવાનું છે? સ્ક્વેર એટલે કે v સ્ક્વેર. આ સૂત્ર બની ગયું. અને હવે એની અંદર આપણે જે ચાર વસ્તુ જોઈશે એ ચારે ચાર વસ્તુ આપણે એમ મેળવવાની છે, પછી ફિલ અપ કરવાની છે અને સોલ્વ કરવાની છે. ગણિતના નિયમો અને બીજગણિતના બેઝિક નિયમોને એપ્લાય કરવાના છે. જવાબ આવે આ ચાર વસ્તુ મારે મેળવવાની છે, એમાંથી બે વસ્તુ મારી પાસે હાજર છે. કઈ? તો તમે જુઓ કે u, u જે છે એ આપણી પાસે હાજર છે. શું છે? 2x² + 3x + 4 u આપણી પાસે હાજર છે. ઇવન v જે છે એ પણ આપણી પાસે રેડી છે. શું છે? x² + 5. તો જો ચારમાંથી મારી બે વસ્તુ તો મને પડી પડી ગઈ. હવે આનું વિકલન અહીંયા કરીશું, આનું વિકલન અહીંયા કરીશું, કરીએ સ્ટાર્ટ કરીએ પ્રોસીજર. તો આનો સહગુણક શું છે? તો કે 1 છે. એનો ગુણાકાર ઘાત જોડે એટલે 2 જોડે અને x ની 2 - 1 ઘાત વત્તા સંખ્યાનું વિકલન શું થાય? 0. આપણે તો આને આગળના બે લેક્ચરમાં મોટી મોટી સંખ્યાના વિકલનો કરીને આવ્યા છે, આટલી મોટી લાંબી લાંબી સંખ્યાનો. તો આ તો આટલું જ છે, હવે તો ખબર પડે કઈ જાય. ચલો 2 એકા 2, x ની 2 - 1 એટલે કે 1 ઘાત અને જીરો લખવાની જરૂર નથી એટલે કે 2x એ જ તમારો જવાબ બને છે વિકલનનો, બરાબર છે? તો આની પર બોક્સ બની દે, જે જવાબ બને છે એની પર બોક્સ બની દે. હવે આ જે છે u એનો વિકલન સ્ટાર્ટ કરીએ. 2 એના ગુણ્યા 2 x ની 2 - 1 ઘાત વત્તા અહીં x ની 1 ઘાત છે, ગુણાકાર કરીએ. 3 ગુણ્યા 1 x ની 1 - 1 ઘાત વત્તા આ જે સંખ્યા છે જેનું વિકલન શું થાય? 0 થાય. હવે એને સોલ્વ કરીએ. 2 2 4 x ની 1 ઘાત વત્તા 3 1 3 x ની 0 ઘાત, પેલો 0 લખવાની જરૂર નથી. તો અહીં જો 4x આ 1 લખવાની જરૂર નથી. કોઈનીમાં 0 ઘાત એટલે એનો મીનિંગ થાય 1 અને 3 ગુણ્યા 1 એટલે કે 3. તો તમારો આ જવાબ. તો તમે જુઓ ટોટલ ચારે ચાર આન્સર આપણી પાસે જે જોઈએ છે ચારે ચાર રેડી છે. આન્સર નંબર 1 છે, આન્સર નંબર 2 છે, આ ખુદ જ આન્સર નંબર 3 છે, બરાબર? અને આ જે છે આન્સર નંબર 4 છે, બરાબર? હવે એ જે ચારે ચાર વિગત છે એને આમાં ધીરે 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 ફિટ કરતા જઈએ જોઈએ. તો y is equal to v, બધું ક્યાંથી મળી જશે? v કેટલું છે જુઓ? x² + 5, x² + 5 બ્રેકેટમાં રાખી દઉં છું. du / dx, du / dx નો જવાબ શું છે? 4x + 3, 4x + 3 એવો એનો જવાબ છે. પછી માઇનસ એટલે આ નિયમ વાળું માઇનસ કરી દે. u, u કેટલો છે? 2x² 2x² + 3x + 4 આ તમારો શું છે? u છે. અને v નું વિકલન આયુ લખ્યો, v નું વિકલન શું છે? તો કે 2x dv / dx એટલે 2x. તો તમે જુઓ કે સૌથી પહેલા તો એ બધાને બ્રેકેટમાં મેં મૂક્યા છે. જોડે એક આવી આદત પાડવાની જે આપણે આની આગળના દાખલામાં પણ મેં તમને બતાવી કે તમારે એ વિગતો જ્યાં સુધી સોલ્વ ના થાય, કારણ કે વચ્ચે આ માઇનસ છે ને એ માઇનસ પાછળવાળાની સાઈનો બદલી આપશે, તો જ્યાં સુધી એ પ્રોસીજર તમે ના કરો ત્યાં સુધી મોટો બ્રેકેટ રાખવાનો અને છેદમાં v² મૂકવાનું છે. તો v શું છે? x² + 5 અને જેનો હોલ સ્ક્વેર.
તો આ બધું જે સુધી લાયેલા અને ભાગાકારના નિયમમાં ફિટ કર્યું અને હવે સ્ટેપ વાઇઝ એને સોલ્વ કર્યું. તો ચલો આગળ વધીએ છીએ. તો y is equal to આમાં શું થશે, તો કે તમે સંખ્યાનો ગુણાકાર કરશો, આનો ગુણાકાર બંને જોડે અને એ જ રીતે આ સંખ્યાનો ગુણાકાર પણ બંને જોડે, જેને આપણે વિસ્તરણ કર્યું એમ કહેવાય, એક્સપાન્શન. આ પહેલી જે સંખ્યા જેનો ગુણાકાર બંને જોડે કરીએ છે તો શું થશે, 4x ની કેટલી ઘાત 3 ઘાત. x સ્ક્વેર હતો અને એનો x જોડે ગુણાકાર થાય એટલે ઘાતનો સરવાળો થાય એટલે કે 4x ની 3 ઘાત. અને x સ્ક્વેર નો તમારે ગુણાકાર કોની જોડે કરવાનો છે, પાછળ વાળા જોડે, એટલે કે વત્તા 3x સ્ક્વેર. શું કર્યું, આનો ગુણાકાર આની અને આની બંને જોડે કરીને તો લખી નાખ્યું. હવે એ જ રીતે પ્લસ આ 5 નો ગુણાકાર બંને જોડે કરીશું, 5 ચોકુ 20x અને વત્તા 5 તરીને 15. તો આ જે આખું મેં સોલ્વ કર્યું, એક્સપાન્શન કર્યું, આ બે બ્રેકેટનો ગુણાકાર કરીને કર્યું. હવે માઇનસ એ જ રીતે બીજા બ્રેકેટ માટે કરવું પડશે. તો તમે જુઓ કે અહીંયા એક જ પદ આવેલી છે, એનો ગુણાકાર બધા જોડે કરો તો શું થશે, 2 2 4 x ની કેટલી ઘાત થશે, 3 ઘાત. 2 2 4 x ની 2 ઘાત અને આ x ની 1 ઘાત એટલે કે x ની 3 ઘાત. પછી વત્તા 3 2 ની 6 અને x ની કેટલી ઘાત થશે, 2 ઘાત. 3 2 6 x ગુણ્યા x એટલે કે x ની 2 ઘાત. ચલો જ્યાં વધે ત્યાંથી આગળ સમજીએ. આપણે આ બ્રેકેટ ઓપન કરી રહ્યા હતા તો 2 દુની 4 x ની 2 ઘાત અને x ની 1 ઘાત એટલે કે 4 x ઘન લખ્યું છે. આની વાત કરીએ 3 દુની 6 x ની 1 ઘાત અને 1 ઘાત એટલે કે સરવાળો થાય 2 ઘાત કરી દે અને વત્તા આનો નાનો ગુણાકાર કરીએ 4 દુની 8 x. તો આવો તમારો જવાબ બને છે. એટલે કર્યું શું, ફરીથી એરો કરીને બતાવી દઉં છું, આનો ત્રણેય જોડે મેં ગુણાકાર કર્યો છે અને અહીંયા દર્શાવી દીધું છે. ઓકે, અને નીચે જે પદાવલી જે પેલી પડી છે ને એના આપણે છંછેડવાની જ નથી, છેક સુધી કેરી ઓન કરવાની. x સ્ક્વેર પ્લસ 5 અને એને કેરી ઓન કરો સ્ક્વેર. હવે શું કરીશું, તો પહેલા તો આમાં કઈ અંદર સોલ્વ થતું હોય તો કરી લેવાનું, પણ અહીંયા અંદર કઈ સોલ્વ થતું નથી. કેમ, કારણ કે અહીંયા 3 ઘાત છે, 3 ઘાતનો સરવાળો 3 ઘાત વાળો હોય તો થાય કે બાદ બાકી, પણ એવું તો કશું છે નહીં. 2 ઘાત વાળાનો સરવાળો કે બાદ બાકી 2 ઘાત વાળા જોડે થાય, એ તો કશું છે નહીં, બરાબર. એ હવે સિમ્પલ એવા બીજગણિતના નિયમ તો ખબર છે કે ક્યારે સરવાળો થાય ને ક્યારે ના થાય. સરખી સરખી પદાવલી હોય તો સરવાળો થાય, નહીં તો ના થાય. તો આમાં કોઈ સરવાળો થયો નથી, અહીંયા બી કોઈ સરવાળો થયો નથી, તો આપણે ડાયરેક્ટ બ્રેકેટ આ માઇનસ જે છે એથી બ્રેકેટ ઓપન કરીએ છીએ, બાકીનો એમને એમ જવા દઈએ છીએ. તો આ રીતે લખાશે કે 4x ની 3 ઘાત વત્તા 3x સ્ક્વેર વત્તા 20x વત્તા 15. આટલે સુધી એમને એમ જ લખ્યું છે, બરાબર. બ્રેકેટ આપણે ઓપન કરી રહ્યા છે, અહીંયાથી બ્રેકેટ ઓપન કરીશું, આ નિશાની બદલાઈ જશે, માઇનસ 4x ઘન માઇનસ 6x સ્ક્વેર માઇનસ 8x. આ પ્લસ વાળું માઇનસ માં કન્વર્ટ થઈ ગયું, એ જ રીતે બધાની સાઇન બદલી છે અને છેદમાં x સ્ક્વેર પ્લસ 5 j નો સ્ક્વેર. અને હવે આપણે ધ્યાનથી જોઈએ કે કઈ કટ થતું હોય હવે તો કરી દઈએ. તો જો પ્લસ 4x ઘન માઇનસ 4x ઘન નીકળી ગયા, પછી બીજું કઈ કટ થાય છે સોલ્વ થાય છે ચેક કરો. તો જો 3x સ્ક્વેર છે અને પેલું શું છે, માઇનસ 6x સ્ક્વેર. તો એનું તમે સોલ્યુશન કાઢો ને, આનું અને આનું સોલ્યુશન. તો 3 માઇનસ 6 એટલે કે જવાબ શું આવશે, અહીં લખીએ છીએ, એનો જવાબ આવશે માઇનસ 3x સ્ક્વેર. આ વત્તા 3x સ્ક્વેર અને 3 અને 6 ની બાદબાકી કરશો, પ્લસ માઇનસ કરશો એટલે માઇનસ 3 આવશે. અને x સ્ક્વેર તો એમને મૂકી દેવાનું x સ્ક્વેર વાળા પદનું. પછી બીજું કઈ સોલ્વ થયું છે, તો કે 20x અને 8x નો જવાબ કાઢો. તો 20 માંથી તમે 8 માઇનસ કરો એટલે કેટલા થાય, 12, 12x. એટલે અહીં તમારે પ્લસ માં જવાબ રહે છે 12x. ચલો x વાળું પદ સોલ્વ કરી દીધું અને હવે એકલી આ સંખ્યા 15 બચી છે, તો અહીંયા મૂકી દઈશું પ્લસ 15 અને એના છેદમાં શું હતું, તો કે x સ્ક્વેર પ્લસ 5 j નો સ્ક્વેર. એ તો એઝ ઇટ ઇઝ પડેલું, શું ચાલી રહ્યું હતું, તો કે dy / dx આ ચાલી રહ્યું હતું. તમારી પાસે એ અરેન્જ જ છે કે નથી, તો કે માઇનસ 3x સ્ક્વેર પ્લસ 12x પ્લસ 15, મોટી ઘાત નાની ઘાત ઘાત વગરનો અરેન્જ જ છે. તો ભાઈ આ તમારો જવાબ બનશે.